દોડધામ ભરી જિંદગીમાં થોડો સમય કાઢીએ, પોતાના બાળકોને સમજીએ. ખરેખર બાળકોને શિક્ષણ તેમજ અન્ય દેખભાળ પરવરિશ કેવી રીતે કરવી તે બાબતે ધ્યાન રાખી મહર્ષિ ગુરુકુળ ખાતે ભવ્ય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વક્તા તરીકે કુશકુલ શેખ અને સપના તમાકર વાલીઓને સમજણ આપી હતી. હળવદમાં મહર્ષિ ગુરુકુળમાં હંમેશા અલગ અલગ અંદાજમાં અવારનવાર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે મારા સ્વપ્નો મારા અનુમાન કરનારા મારા બાળકોને શૈક્ષણિક, સામાજિક અને સંસ્કારી કેવી રીતે બનાવવા, સ્પર્ધાત્મક યુગમાં ઉચ્ચ અભ્યાસ પરીક્ષામાં બાળક આગળ નીકળી શકે તેનું સોલ્યુશન તેમજ બાળકોની બૌદ્ધિક ક્ષમતા વધારવા શું કરવું જોઈએ, બાળકો સાથે કેવો વાર્તાલાપ કરવો તેમજ ભવિષ્યમાં સંતાનનો અભ્યાસ માટે વિવિધ આયોજન અને તેના સોલ્યુશન માટે પરવરિશ એક નવી સોચ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનાર સ્પીકર કુશલ શ્રેષ્ઠ અને સપના તારાકર મેડમ સ્પીકરે સ્પીચ આપી હતી. પરવરિશ સેમિનારમાં જે બાળકો અભ્યાસ કરે છે, જે બાળકોના અભ્યાસ માટે આપ આયોજન કરી રહ્યા છો અને જે સંતાનો ભવિષ્યમાં આવનાર છે તેનો ઉછેર કેવી રીતે કરવો તેનું સોલ્યુશન પરવરિશ સેમિનારમાં કહી આપના આંગણામાં ખેલતું કૂદતું બાળક તેને શૈક્ષણિક ઉછેર કેવી રીતે કરશે, આજના દૂષિત વાતાવરણમાં કેવી રીતે અભ્યાસ કરવો, તેમાં માતા પિતાની શું ભૂમિકા, તેવા અનેક પ્રશ્નો ઉકેલ પરવરિશ સેમિનારમાં સમજાવવામાં આવ્યું હતું. મહર્ષિ ગુરુકુળમાં આ એક અનોખો સેમિનાર યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં મહર્ષિ ગુરુકુળના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહર્ષિ ગુરુકુળના એમડી રજનીભાઈ સંઘાણી, દિલીપભાઈ, અશોકભાઈ ગેલોત, રાજુભાઈ ચન્યારા, રાકેશભાઈ, કલ્પેશભાઈ તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZSTV હળવદ.